અમદાવાદના સિંધુભવન રોડ પર થયેલા અકસ્માતમાં સીસીટીવી આવ્યા સામે કાર ટક્કર મારતા બે બાળકોના મોત કાર ચાલકની ધરપકડ રાજકોટમાં નવજાત બાળકે 14 દિવસની સારવાર બાદ કોરોનાને આપી માત તો અમદાવાદમાં 60 વર્ષના વૃદ્ધ 113 દિવસે થયા ડિસ્ચાર્જ વડોદરામાં હિન્દુ યુવતીના મુસ્લિમ યુવક સાથેના લગ્નનો મુદ્દો ચગ્યો સાંસદ રંજનબેન ભટ્ટે મુખ્યમંત્રીને કરી રજૂઆત ગાંધીનગરના પિથાપુરના 15 વર્ષની સગીરા પર બળાત્કાર ઘર રહેતા ઘટના સામે આવી આરોપીની ધરપકડ બરોડા ક્રિકેટ ટીમના કોચ પદેથી દેવ વોટમોરનું રાજીનામું પ્રભાકર બેરગોંડે બન્યા હેડ કોચ રિયલ એસ્ટેટની સ્થિતિ સુધારવા સરકાર સ્ટેમ્પ ડ્યુટીમાં 50% માફી આપી શકે છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા થઈ શકે છે જાહેરાત નમસ્કાર મેટ્રો ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે હું છું કુંજા મેટ્રો ન્યૂઝની શરૂઆત કરીએ અમદાવાદના સિંધુભવન રોડ ઉપર અકસ્માતની જે ઘટના બની હતી જેમાં કાર ચાલકે પેન્ડલ સાયકલ સવાર પરિવારને ઉડાવ્યો હતો જેમાં બે બાળકોના મૃત્યુ થયા હતા પોલીસે આ કાર ચાલકની ધરપકડ કરી લીધી છે પેન્ડલ સાયકલ ચાલક પરિવારને કાર ચાલકે અડફેટે લીધો હતો સિંધુભવન રોડ ઉપરની આ ઘટના હતી જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે અમદાવાદના કૃષ્ણનગરમાં જાહેરમાં ખૂની ખેલખેલાયો 17 વર્ષના સગીરની ઘાતકી હત્યાનો વિડીયો વાયરલ થતા પોલીસની તપાસ પર સવાલ ઉઠ્યા છે 10 ડિસેમ્બરના રોજ 17 વર્ષના સગીરની ઘાતકી હત્યા થઈ હતી જેનો વિડીયો વાયરલ થયો છે જેમાં 6-7 લોકો નિર્દય બનીને સગીર પર હથિયારોથી હુમલો કરતો જોવા મળે છે મહત્વનું છે ધ્રુવરાજસિંહ ભાટી લગ્નમાંથી ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે તેની ઘાતકી હત્યા કરવામાં આવી હતી મૃતકના પરિવારે આક્ષેપ કર્યો છે કે પોલીસ સ્થાનિક કોર્પોરેટર અને રાજકીય દબાણમાં આરોપીને છાવરી રહી છે ક્રિમિનલ હિસ્ટ્રી અમારે ચકાસવાનું ચાલુ છે હાલ સુધી અન્ય કોઈ ગંભીર ક્રિમિનલ હિસ્ટ્રી જણાવેલ નથી જે અન્ય 5 આરોપીઓ બાકી છે એની ક્રિમિનલ હિસ્ટ્રી ચકાસીશું જે 3 ફરિયાદમાં જેના નામ નોંધાયેલા છે એની કોઈ અન્ય ક્રિમિનલ હિસ્ટ્રી જણાવેલ નથી એમાં એક આરોપી રુચિલ ચુડાસમા કરીને છે જે નિશુ શાહ જે છે મુખ્ય આરોપી એના મિત્ર છે પાટનગર ગાંધીનગરમાં 15 વર્ષીય સગીરા પર બળાત્કાર ગુજાર્યા હોવાનું સામે આવ્યું સગીરાને 6 માસનું ગર્ભ રહેતા આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે ભોગ બનનાર સગીરા ખેત મજૂરી કરે છે જ્યારે બળાત્કાર ગુજારનારા હિરેન પટેલની પિથાપુર પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે મહત્વનું છે કે આરોપી ભાજપનો કાર્યકર હોવાનું પણ જાણવા મળ્યું છે અમદાવાદ નરોડાના ધારાસભ્ય ફરી એકવાર વિવાદમાં આવ્યા છે નરોડાના ધારાસભ્ય બલરામ ધાવાણી ધારાસભ્ય થયાના 3 વર્ષની ઉજવણી કરી રહ્યા હતા ત્યાં કોવિડના નિયમના સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ થતો જોવા મળ્યો એક બાજુ ભાજપના ધારાસભ્ય દ્વારા કોવિડના નિયમોનો ભંગ કરાઈ રહ્યો હતો અમદાવાદના થલતેજમાં રહેતા તુલસીરામ પાસેની અમદાવાદ યુનિવર્સિટી પાસે આવેલી જમીન એજ્યુકેશન ટ્રસ્ટને વેચી હતી જે જમીનના સોદા પેઠે તેઓને 1.40 કરોડ રૂપિયા અપાયા હતા તુલસીરામ ઊંચું ભણેલા હોવાથી પોતાના 25 વર્ષ જૂના મિત્ર જીગર તુલીને સાથે રાખીને વ્યવહાર કર્યો હતો ત્યારે મિત્રતાને લાભ લઈને જીગર તુલીએ ફરિયાદીને પોતાની માતાના મિત્ર બેંક મેનેજર હોવાથી તે બેંકમાં આ રકમ મૂકવાનું કહ્યું અને ન્યૂ રાણીપમાં આવેલી કોર્પોરેશન બેંકમાં ખાતું ખોલાવી ટુકડે ટુકડે 1.40 કરોડ જમા કરાવી તે પૈસા પોતાની માતાના ખાતામાં ટ્રાન્સફર કરી લીધા હતા તુલસીરામ પાસી જ્યારે પણ બેંકમાં સ્ટેટમેન્ટ લેવા જતા ત્યારે બેંક મેનેજર પૂજા શાહ દ્વારા પણ કોઈ યોગ્ય જવાબ ન અપાતા અને બેંક મર્જ થયા હોવાનું કહીને ખાતાનું સ્ટેટમેન્ટ આપતા ન હતા અને ખાતામાં ઓનલાઈન 1.40 કરોડ રૂપિયા છે તેવું કહીને આશ્વાસન આપતા હતા
अंते बे महीना अंते फरियादी स्टेटमेंट मेलवता बैंक माथी तमाम पैसा जिगर तुली ना माता अने पत्नी ना खाता में ट्रांसफर थी गया होवानुं सामे आव्युं हतुं। जेथी साबरमती पुलिस स्टेशन में छेतरपिंडी की फरियाद नोंधावी हती। पुलिस आ मामले गुनो नोंधी वधु तपास हाथ धरी छे। ફરિયાદમાં સાહેબ એવું છે કે મેં બેંક ઓફ કોર્પોરેશન બેંકમાં ખાતું ખોલાવી મેં 1,40,00,000 જમા કરાયા હતા। તમારા ફ્રેન્ડે અને એમને મેનેજર મળી મારા ખાતામાંથી ધીરે ધીરે રૂપિયા કાઢી લીધા છે। છેલ્લે મને ખબર પડી 2 મહિના પછી, ત્યાં સુધી મને ચેકબુક કે પાસબુક કે કઈ એન્ટ્રી મને બતાવી નથી કે મારા 1,40,00,000 ઉડી ગયા છે। બેંક મેનેજર જેમ હું જ્યારે ખાતું ખોલાવ્યું પછી જ્યારે બી અમને હું કહેતો મારા એન્ટ્રી પાડી આપો તો મેનેજર એવું કહેતા કે કોર્પોરેશન બેંકમાંથી યુનિયન બેંકમાં મર્જ થાય છે, અત્યારે સિસ્ટમ અત્યારે બગડી ગઈ છે એટલે અત્યારે કે તમને એન્ટ્રી નહીં પાડી આપું, અઠવાડિયે પછી આવજો તો તમે ચેકબુક પાસબુક એન્ટ્રી ને એટીએમ યુનિયન બેંકમાં આપી દઈશ। એમ કરતાં કરતાં મને 2 મહિના કર્યા પણ હજી સુધી મને પાસબુક કે એટીએમ કેવું કંઈ મળ્યું નથી। અમદાવાદમાં નોબલનગરમાં રહેતી યુવતીએ સેનાના જવાન વિરુદ્ધ દુષ્કર્મનો આક્ષેપ કરીને ફરિયાદ નોંધાવી છે। ઘટનાની જો વાત કરીએ તો નોબલનગરમાં રહેતા અને લદ્દાખ ખાતે આર્મીમાં ફરજ બજાવતા અમિત મકવાણા પર એક યુવતીએ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે। યુવતીનો આક્ષેપ છે કે અમિતે પ્રેમમાં ફસાવી લગ્નની લાલચ આપી તેની સાથે દુષ્કર્મ આચર્યું છે। યુવતીએ એનજીઓના મારફતે અમિત અને તેના પરિવારજનો સામે બળાત્કાર મારપીટ અને ગૂંધી રાખવાનો આરોપ લગાવ્યો છે। પ્રેમ લગ્ન અને દુષ્કર્મના આરોપને લઈને એરપોર્ટ પોલીસે ગુનો નોંધ્યો છે। આ ઉપરાંત લદ્દાખમાં આર્મીના અધિકારીઓનો સંપર્ક કરીને આરોપી અમિતની પૂછપરછને લઈને કાર્યવાહી શરૂ કરી છે। મેરે કો શાદી કરને કા વાદા દિયા, મેરે કો જાસે મેં ફસાયા ઓર ફિર મેરે સા શાદી નહીં કી ઓર અબ લે લદ્દાખ વો જો જહાં આર્મી મેં જોબ કરતા હૈ વહાં પે લે લદ્દાખ ચલા ગયા ઓર ઉસને મેરે કો 4 મહિને અપને ઘર મેં રખા ઓર મેરે કો ખૂબ उसके मम्मी पापा ने मेरे को खूब मानसिक और मानसिक टॉर्चरिंग किया और मेरे साथ सारी उसने मेरे को मानसिक टॉर्चरिंग किया और अभी मेरे साथ शादी करने से इनकार कर रहा है। कौन शादी करनी? माता पिता और छोकरा द्वारा ना पड़वामां आवेली कि तारी साथे लग्न नथी करवाना और छोकरो बाहर नौकरी करे छे आर्मी में और छोकरो त्यां जतो रह्यो और पछी एना माता पिताए आने ना पाड़ी दीधेली कि आटला माटे गुनानी विगत एवी छे कि लग्ननी लालच आपी અને બળાત્કાર કરેલ છે અને એના માતા પિતા એમાં મદદગાર તરીકે છે। ભારતીય લશ્કરમાં ગુજરાતી યુવાનો જોડાતા હોય તેનો ક્રેઝ ઘણો ઓછો જોવા મળે છે। જો કે છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતી યુવાનો પણ મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે। સુરતનો એક એવો વિસ્તાર ડિંડોલી જ્યાં ખૂબ જ મિડલ ક્લાસ પરિવારો રહે છે અને આ જ પરિવારના યુવાનો આર્મીમાં જવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે। દેશ સેવા માટે આતુર છે સુરતના યુવાનો। સેનામાં ભરતી થવું છે એક મિશન, દિલ દિમાગમાં બસ એક જ ધૂન। જાહેર માર્ગો પર મિશન પર યુવાનોની કૂચ। સુરતના ડિંડોલી વિસ્તારનું આ દ્રશ્ય જોઈને લાગશે જ કે આ યુવાનો કોઈ મિશન પર છે। જી હા, આપે બિલકુલ સાચું સાંભળ્યું કે આ યુવાનો કોઈ મિશન પર છે। દિલ દિમાગ પર બસ એક જ ધૂન સવાર છે કે ભારતીય સેનામાં જોડાવવું છે। સાધનો કે સવલતો ટાંચા છે, પરંતુ તેમનો જુસ્સો બુલંદ છે। તેમનો જુસ્સો અને જોશ સાતમા આસમાન પર છે કે તેઓ ભારતીય આર્મીમાં જોડાઈને જ રહેશે। ખુલ્લા પગે ડામરના રોડ ઉપર વીજળીના હાઈટેન્શન વાયરો નીચે યુવાનોનો જુસ્સાનો કરંટ જોવા મળી રહ્યો છે। વોર્મઅપ, રનિંગ, જમ્પિંગ, ડ્રિલિંગ કે મંકી જમ્પ કરતા આ યુવાનો આર્મીમાં જોડાવવા માટે આકરી ટ્રેનિંગ લઈ રહ્યા છે। ટ્રેનિંગ દરમિયાન પહેરવા માટે તેમની પાસે ટ્રેક શૂટ કે શૂઝ નથી। દિવસ આખો ભણવાનું કે નોકરી કરીને થાકી લોથપોથ થઈ જતા આ યુવાનો વહેલી સવારે અને મોડી રાત સુધી સખત ટ્રેનિંગ કરે છે। અમારા બધામાં જોશ છે કે અમે ઇન્ડિયન આર્મીમાં જઈએ, એના માટે અમે રોજ પ્રેક્ટિસ કરવા આવીએ છીએ। એ નંદનવન પર રોડ છે, ત્યાં અમે પ્રેક્ટિસ કરવા આવીએ છીએ। પણ અમે ત્યાં પ્રેક્ટિસ કરવા આવ્યા તો 201 છોકરા છે, અમે સાથે દોડીએ છીએ, બધા સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીને સાથે દોડીએ છીએ। રોડ પર પ્રેક્ટિસ નથી આસાન, વાહનોની અવરજવર અને રખડતા ઢોર છે સૌથી મોટા વિઘ્ન। યુવાનોની મેદાન ફાળવવા સરકાર પાસે માંગણી,
રોડ ઉપર પ્રેક્ટિસ કરતી વખતે આ યુવાનોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ઘણીવાર ગાય ભેંસોનું ઝુંડ વચ્ચે આવી જાય છે તો ક્યારેક વાહનોની અવરજવર. એક છોકરાનું તો ગાડી દ્વારા અકસ્માત પણ થયો છે અને ત્યાંનું નેવીમાં તે સમયે સિલેક્શન પણ થવાનું હતું. આ તમામ મુસીબતો બાદ પણ આ યુવાનો હિંમત હાર્યા વગર પ્રેક્ટિસ કરી રહ્યા છે. પ્રેક્ટિસ કે દોરાન હુઈ ઇસ ઘટના કે કારણ આજ મેરી યે દશા હૈ ઓર જિસ કારણ મેં અબ દોડને મેં અસમર્થ હું ઓર આગે ભી ડોક્ટરો કે હિસાબ સે મેં કુછ મહિનો તક પ્રેક્ટિસ નહીં કર પાઉંગા જિસસે મેરી ભરતિયા છૂટ સકતી હૈ ઇસીલિયે સરકાર ઇસ પે જલ્દી સે જલ્દી કદમ ઉઠાએ ઓર હમારી ગ્રાઉન્ડ કી માંગ કો પૂરા કરે. 7 વર્ષથી યુવાનો દ્વારા સતત રોડ પર આર્મી ટ્રેનિંગ. 30 જેટલા યુવાનોએ રોડ પર પ્રેક્ટિસ કરી આર્મીમાં ભરતી મેળવી. છેલ્લા 7 વર્ષથી આ યુવાનો આ રીતે જ રસા પર પ્રેક્ટિસ કરી રહ્યા છે અને આ 7 વર્ષમાં 30 જેટલા યુવાનોએ રોડ ઉપર પ્રેક્ટિસ કરીને લશ્કરમાં ભરતી મેળવી પણ છે. તે લોકોએ પોતાની પ્રેક્ટિસ માટે પ્રોપર જગ્યા મળે તે માટે ધારાસભ્યથી લઈને મેયર અને અન્ય રાજકીય નેતાઓને રજૂઆત કરી છે. જોકે હજી સુધી તેઓની આ રજૂઆતને કોઈએ પણ ધ્યાનમાં લીધી નથી. બ્યુરો રિપોર્ટ સાથે ધ્રુવ સોમપુરા, મંતવ્ય ન્યૂઝ, સુરત. કોરોના મહામારીએ અનેક લોકોનો ભોગ લીધો છે તો અનેક લોકો કોરોનાને માત આપીને સાજા પણ થયા છે. જેમાંથી એક 60 વર્ષીય વડીલે લાંબી સારવાર બાદ કોરોનાને પછડાટ આપીને મોતના મુખમાંથી પાછા આવ્યા છે. કોણ છે આ વીર યોદ્ધા વ્યક્તિ? જુઓ અમારા ખાસ અહેવાલમાં. એ વ્યક્તિ જેણે હોસ્પિટલમાં લીધી કોરોનાની લાંબી સારવાર, 113 દિવસ બાદ કોરોના સામે જીતી જંગ. 90 દિવસ સુધી રહ્યા હતા આઈસીયુમાં. 28 ઓગસ્ટના રોજ દાખલ થયા હતા સોલા સિવિલમાં. ધોળકાના દેવેન્દ્ર પરમાર મેરેથોન સારવાર બાદ થયા સાજા. જી હા, આજ છે ધોળકાના 60 વર્ષીય દેવેન્દ્રભાઈ પરમાર, જેઓ ઓગસ્ટ માસમાં કોરોનાથી સંક્રમિત થયા બાદ અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સતત 113 દિવસ સુધી હોસ્પિટલમાં તેમની મેરેથોન સારવાર ચાલી હતી. એમાં પણ 90 દિવસ સુધી તો તેમને આઈસીયુમાં રાખવામાં આવ્યા હતા. આમ લાંબી સારવાર બાદ આખરે કોરોનાને માત આપીને તેઓ સંપૂર્ણ સ્વસ્થ થયા છે. ત્યારે સોલા સિવિલમાંથી તેમને રજા આપવામાં આવતા તેમનો પરિવાર તેમને ઘરે લઈ જવા માટે હોસ્પિટલે આવી પહોંચ્યો હતો. આ સમયે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સોલા સિવિલ હોસ્પિટલના સ્ટાફની કામગીરીને બિરદાવી હતી. કે કોરોનાની સારવાર માટે આ 3 સ્પેશિયાલિટી જરૂરી છે. ફિઝિશિયન જોઈએ, પલ્મોનોલોજિસ્ટ જોઈએ અને એનેસ્થેટિક જોઈએ, અને નર્સિંગ સ્ટાફ તો ખરો છે. આવું સુંદર સંકલન આપણી સોલા સિવિલમાં ગુજરાતની બધી જ હોસ્પિટલોમાં થયું છે. 1200 બેડની અમદાવાદની સિવિલ સરકારી હોસ્પિટલ હોય, કોર્પોરેશનની એસપીપી હોય, એ બધી જ હોસ્પિટલ હોય આ ખૂબ સુંદર સેવા કરી છે. ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં પણ સેંકડો દર્દીઓ અત્યાર સુધી આપણે દાખલ કર્યા, એમને પણ ખૂબ સારવાર કરી છે. 28 કોરોના થતાં સોલા સિવિલ ખાતે મને એડમિટ કરવામાં આવ્યા. ત્યાં એનેસ્થેસિયાની ટીમ, લંગ્સવાળા ડૉક્ટરોની ટીમ અને ટીબીવાળાઓની ટીમે સંપૂર્ણ સાથ અને સહકારના હિસાબે આજે 112 દિવસે મને સાજો કહી મારા ઘરે ચાલતા મોકલી રહ્યા છે. દેવેન્દ્રભાઈને જ્યારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે તેમના ફેફસા અને ટીબીના ડૉક્ટરોને પણ બોલાવવાની ફરજ પડી હતી. આ તબીબો દ્વારા સતત સારવાર ચાલુ રાખવામાં આવી હતી અને અંતે તેઓ સ્વસ્થ થયા. સંક્રમિત થયા પહેલા તેના થોડા મહિનાઓ અગાઉ જ તેઓ પડી ગયા હતા, જેને કારણે તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. પરંતુ આ સિવાય તેમને અન્ય કોઈ બીમારી ન હતી. જોકે પ્રાણઘાતક કોરોના તેમના ફેફસા સુધી પહોંચી ગયો હતો, જેને કારણે હાલમાં પણ દેવેન્દ્રભાઈને ઓક્સિજન લેવાની ડોક્ટરોએ સલાહ આપી છે. ડોક્ટરોની સઘન સારવાર અને મહામહેનતના પરિણામે સાજા થયેલા દેવેન્દ્રભાઈના પરિવારે તબીબો અને સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
ને બસ મારા પપ્પા સાજા થઈ ગયા છે ને અમારા માટે એ જ મોટી વાત છે. એમને બીજી કોઈ જ બીમારી નથી. એ કોરોના થયો અને પછી એમાં થોડું પછી એને કારણે ફેફસું એટલે બાકી બીજો કોઈ પ્રોબ્લેમ નતો. પણ એટલે એ કહીએ છીએ કે કોરોનાથી બધા સાવચેત રહો અને ઘરમાં રહો અને સુરક્ષિત રહો. મહત્વપૂર્ણ છે કે રાજ્યમાં કોરોનાની સૌથી લાંબી સારવાર લેનારા દેવેન્દ્રભાઈ છે. આ પહેલા કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ 101 દિવસ ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લીધી હતી, જેથી કહી શકાય કે સરકારી હોસ્પિટલોમાં પણ કોરોનાની ઉત્તમ અને શ્રેષ્ઠ દરજ્જાની સારવાર મળી રહી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. લવ જેહાદના કિસ્સાઓને રોકવા માટે ઉત્તર પ્રદેશ દેશમાં સૌપ્રથમ લવ જેહાદનો કાયદો લાગુ કર્યો છે. ત્યારે હાલમાં જ વડોદરામાં વિધર્મી યુવક દ્વારા હિન્દુ યુવતી સાથે ધર્મ પરિવર્તન કરાવીને લગ્ન કરી લેવાના કિસ્સાએ ચર્ચા જગાવી છે, જેને લઈને રાજકીય અને સામાજિક સંગઠનો પણ સક્રિય થયા છે અને ગુજરાતમાં પણ લવ જેહાદનો કાયદો લાગુ કરવાની માંગ કરી રહ્યા છે. વડોદરામાં લવ જેહાદની ઘટનાએ જગાવી ચર્ચા. રાજકીય અને સામાજિક આગેવાનો આવ્યા આગળ. ગુજરાતમાં લવ જેહાદનો કાયદો લાગુ કરવાની કરી માંગ. વડોદરામાં લવ જેહાદના કિસ્સો સામે આવ્યા બાદ હવે ગુજરાતમાં પણ ધીરે ધીરે લવ જેહાદનો કડક કાયદો બનાવવાની માંગ વધુ બુલંદ બની છે. આ મામલે ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતાએ વધુ એકવાર રાજ્યમાં વહેલામાં વહેલી તકે લવ જેહાદનો કાયદો પસાર કરવાની માંગ કરી છે. ભાજપના ધારાસભ્ય શૈલેષ સોઢાએ પણ મુખ્યમંત્રી રૂપાણીને પત્ર લખીને આવા કિસ્સાઓને રોકવા રાજ્યમાં લવ જેહાદનો કડક કાયદો લાવવાની માંગ દોહરાવી છે. વડોદરાના મહિલા સાંસદે પણ લવ જેહાદના કૃત્યને વખોડતા ઉત્તર પ્રદેશની જેમ ગુજરાતમાં પણ આ કાયદો લાગુ કરવાની માંગ કરી છે. વડોદરામાં વિધર્મી યુવક દ્વારા હિન્દુ યુવતી સાથે ધર્મ પરિવર્તન કરાવી લગ્ન કરી લેવાના કિસ્સાએ ચર્ચા જગાવી છે. ત્યારે વડોદરાના રાજકીય અને સામાજિક કાર્યકરો પણ આ કિસ્સાને વખોડી રહ્યા છે. પરંતુ મહારાષ્ટ્રમાં જઈને ત્યાં ઘડી ફક્ત એફિડેવિટના ધોરણે ધર્મ પરિવર્તન કરાવવામાં આવે છે, એ રીતે ધર્મ પરિવર્તન એ ના થવું જોઈએ. એના માટે સખતમાં સખત કાયદો બનવો જોઈએ અને એના માટે અમે સરકારમાં રજૂઆત કરી છે અને હજુ પણ રજૂઆત કરીશું કે ગુજરાતમાં લવ જેહાદ વિરુદ્ધ કાયદો જે રીતે યોગી સરકારે બનાવ્યો છે એ પ્રમાણે થવો જોઈએ. હરિયાણા સરકાર આની પર વિચાર કરી રહી છે, આસામ સરકાર વિચાર કરી રહી છે, કર્ણાટક સરકાર વિચાર કરી રહી છે, તો ગુજરાત સરકાર કેમ આવો કાયદો ના બનાવી શકે? શહેરના આ ચકચારી કિસ્સામાં ઝંપલાવતા વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે પણ આ પ્રકારની પ્રવૃત્તિને અટકાવવા કડક કાયદાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. લવ જેહાદના આવા કિસ્સા ન ચલાવી લેવાની લાગણી સાથે આ મામલે સાંસદે પણ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. હજી પણ બે દિવસ એ પોતે થોડીક એકલી એકદમ રહેવા માગે છે અને સમજાવી છે એને દીકરીને, કેમ કે કોઈ પણ હિન્દુ દીકરી હોય એ મુસ્લિમ દીકરા સાથે લવ જેહાદ ભાગી જાય કે મુસ્લિમ દીકરો ઉપાડી જાય એ બિલકુલ ચલાવી ન લેવાય, અને આ વાત દીકરીને સમજાવી છે અને એણે પણ સમજવાનો પ્રયત્ન કર્યો છે. હું માનું છું કે ચોક્કસ દીકરી આ સમજી સમજશે અને સ્વાભાવિક એણે જે એની સાથે જે થયું છે પાછી પોતાના પિતા પાસે જાય એવું અમે સૌ સમજાવી રહ્યા. મહત્વનું છે કે લવ જેહાદના કિસ્સાઓને રોકવા દેશમાં સૌપ્રથમ ઉત્તર પ્રદેશ રાજ્યએ લવ જેહાદનો કાયદો લાગુ કરી દીધો છે, જ્યારે હરિયાણા, આસામ, કર્ણાટક જેવા રાજ્યો પણ તેને લઈને વિચારણામાં છે. ત્યારે ગુજરાતમાં પણ લવ જેહાદનો કાયદો પસાર થાય તેવી માંગ પ્રબળ બની છે. કેમેરામેન ડીકે સોલંકી સાથે અમિત ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, વડોદરા.
ગુજરાત પોલીસમાં ખાતાકીય પીએસઆઈના પ્રમોશનની ભરતી મુદ્દે હાઈકોર્ટે ભરતી પ્રક્રિયાના લિસ્ટમાંથી જેમના નામ ગાયબ કરાયા છે તેવા 540 એએસઆઈના નામ ફરી સામેલ કરવા આદેશ કર્યો છે. 21 ડિસેમ્બરે ખાતાકીય પીએસઆઈના પ્રમોશનની ભરતી પરીક્ષા છે, પણ 16 ડિસેમ્બરે અચાનક 540 જેટલા એએસઆઈના નામ લિસ્ટમાંથી ગાયબ થઈ ગયા હતા. આ મુદ્દે હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજી બાદ બંને પક્ષોની રજૂઆત સાંભળી જસ્ટિસ બીરેન વૈષ્ણવે પોલીસ ભરતી વિભાગની કૂટનીતિને લપડાક મારી લિસ્ટમાંથી બાકાત કરવામાં આવેલા 540 એએસઆઈને પરીક્ષામાં સામેલ કરવાના કોર્ટના આદેશથી ઉમેદવાર, પોલીસ કર્મચારી અને તેમના પરિવારમાં ખુશીનો માહોલ છે. એમાંથી આ 540 જેટલા, એ સિવાય ઘણા હોઈ શકે, પણ જેટલા અમારા ધ્યાન પર આવેલા છે એટલા લોકોના મારફતે અમે અરજી કરેલી હતી અને એમાં કહેવામાં આવેલું કે કોઈપણ કારણો દર્શાવ્યા વિના અને માત્ર ને માત્ર એવું અનુમાન રાખી જેવું અરજદારોનું માનવું છે કે એ લોકો સીધી ભરતીના એએસઆઈ છે અને માટે તેમનું નામ બાકાત કરવામાં આવ્યું છે અને તે પહેલાં જો અગાઉ નામ રાખવામાં આવેલું હોય અને જો ટાઈમસર એ લોકોના ફોર્મ જે ભરવામાં આવેલા હતા નિયત કરેલ તારીખ પહેલાં અને જો પૂર્ણ એક્સપિરિયન્સ ધરાવતા હોય તો તેવા સંજોગોમાં નામ બાકાત ન થઈ શકે અને તે લોકો પરીક્ષામાં ભાગ લઈ શકે તે અર્થે અમે એ અર્થે હુકમ લેવા માટે નામદાર હાઈકોર્ટમાં અરજી કરવામાં આવેલી હતી, જેમાં આજરોજ નામદાર હાઈકોર્ટે તમામ જે અરજદારો અને એક એનેક્સરથી લિસ્ટ રજૂ કર્યું છે જેમાં કેટલાક અરજદારોના નામ દર્શાવવામાં આવેલા છે. તે લિસ્ટમાં જણાવેલ તમામ લોકોને નામદાર હાઈકોર્ટે પરીક્ષામાં ભાગ લેવા માટે ભાગ લેવા દેવામાં આવે તેવો હુકમ નામદાર હાઈકોર્ટે દ્વારા. અમદાવાદના પ્રસિદ્ધ કાંકરિયા તળાવમાં રાઇડ્સ અને બલૂન જેવા આકર્ષણ અમદાવાદના પ્રસિદ્ધ કાંકરિયા તળાવમાં રાઇડ્સ અને બલૂન જેવા આકર્ષણ બંધ હોવાથી મુલાકાતીઓ નારાજ છે. 2019માં રાઇડ દુર્ઘટના અને લોકડાઉન બાદ રાઇડ્સ બંધ છે. રાઇડ્સ ચલાવવા માટે થોડા સમય પહેલાં રિન્યુઅલ અરજી કરાઈ હતી, પણ રોડ એન્ડ બિલ્ડિંગ ખાતાએ હજુ તેને મંજૂરી આપી નથી. ઉપરાંત હેલિનિયમ બલૂન શરૂ કરવા માટે પણ હજુ મંજૂરી અપાઈ નથી. 21-23થી જે લોકડાઉન આવેલું છે એ પછી આગળની કોઈ પરમિશનોના સર્ટિફિકેટ્સ કોર્પોરેશનમાં જમા ન થયા હોવાથી આજ સુધી રાઇડ્સ ચાલુ થઈ શકી નથી. સાથે સાથે કાંકરિયામાં અત્યારે આપણે ખાલી વોકવેની એટલે વોકિંગ માટેની જ વિઝિટરોના પરમિશન આપી છે, બીજી કોઈ રાઇડ્સ ચાલુ કરી નથી. એટલે પરમિશનો જો આવી ગયા હોય તો પણ હજી કોરોનાના મહામારીના લીધે થઈને આપણે કોઈ 14 જુલાઈ વર્ષ 2019નો એ રવિવાર કે જ્યારે કાંકરિયાની રાઇડ્સ તૂટી અને દુર્ઘટના થઈ અને બે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો, એ વાતને અત્યારે 1.5 વર્ષનો સમય વીતી ચૂક્યો છે. તેમ છતાં પણ કાંકરિયાની તમામ રાઇડ્સ હજુ પણ બંધ હાલતમાં છે. માત્ર રાહ જોવાઈ રહી છે તો એ જ કે ક્યારે આરએનબી વિભાગ તરફથી તમામ પરવાનગીઓ આપવામાં આવે. કેમેરામેન મુંજાલ ભટ્ટ સાથે રીમા દોશી, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. રાજ્યમાં કડકડતી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ઠંડીથી રક્ષણ આપવા માટે અમદાવાદના પ્રાણી સંગ્રહાલયમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. વાઘ, સિંહ, દીપડા વગેરે જેવા પ્રાણીઓના પાંજરા પાસે હીટર મૂકવામાં આવ્યા છે, તો સાથે સાથે ઘાસ પણ પાથરવામાં આવ્યું છે. ઘાસ પર બેસી તેઓ ગરમી મેળવી શકે છે. પક્ષીઓના કેસ પર બ્રુડટ લગાવવામાં આવ્યા છે, તો સાપ કાચબા વગેરે માટે માટલા નીચે બલ્બની વ્યવસ્થા કરવામાં આવી છે. બલ્બની મદદથી તેઓ ગરમી મેળવે છે. તો શિયાળામાં પશુપંખી રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શનનો ભોગ બને તો તેઓને જરૂરી મેડિકલ સારવાર આપવાની પણ તૈયારી રાખવામાં આવી છે. માટે આપણે બ્રુડર લગાવીએ છીએ અને બ્રુડર એક એવી વ્યવસ્થા છે, લાકડાની પેટીને જમીનથી 2-3 ફૂટ ઉપર લટકાવી અને એની અંદર બલ્બ લગાવીએ છીએ, તો જ્યારે એમને જરૂર પડે તો એ લોકો નીચે જઈને ગરમીમાં બેસી શકે. તો આ એક સંપૂર્ણ વ્યવસ્થા આપણે પશુ પક્ષી અને સરિસૃપ માટે કરવામાં આવી છે, જેથી એને ઠંડીથી રક્ષણ મળે અને બીમાર ના પડે.
અત્યારે હાલ મેટ્રો ન્યૂઝમાં બસ આટલું મને આપશો રજા. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. વધુ અપડેટ મેળવવા માટે લોગ ઇન પણ કરી શકો છો આપ મંતવ્ય ન્યૂઝ .com પર. નમસ્કાર.